જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ સમિતિની બેઠક યોજાઈ. જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં સંચારી રોગોની અટકાયત અંગે જિલ્લા સર્વેક્ષણ અને સંકલન સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર શ્રી બી કે પંડ્યાના અધ્યક્ષસ્થાને આયોજિત બેઠકમાં પાણીનું રિક્લોરિનેશન, ઘન કચરાનો નિકાલ, હોટેલોમાં ખોરાકની તપાસણી, લારી ગલ્લાનું રેગ્યુલર ચેકિંગ તથા અન્ય જરૂરી મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. બેઠકમાં સમિતિના સભ્યો સાથે ચર્ચા કર્યા બાદ જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષા સુધી પીવાના પાણીનું નિયમિતપણે રીકોલિનેશન થાય તે માટે ડેલી રિપોર્ટિંગ થાય છે અને હેલ્થ વર્કર્સને તાલીમ અપાય છે. આઈસ ફેક્ટરી, ખાણીપીણીના ગલ્લા, લારી, લોજ અને હોટલોમાં ખોરાકના જથ્થાનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાશે. પાણીજન્ય રોગ, ટાઇફોઇડ, હિપેટાઇટિસ એ, હિપેટાઇટિસ ઈ અને મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાને રોકવા માટે છેવાડાના ગામડા સુધી રસીકરણની પ્રક્રિયા હાથ ધરાઈ છે. પીવાના પાણીના શુદ્ધિકરણ માટે ક્લોરિન ટેબ્લેટ અને TCL પાવડરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે. તેમજ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘન કચરાનો વ્યવસ્થિત રીતે નિકાલ થાય, સ્વચ્છતા જળવાઈ રહે, પાણીના નમૂનાની બેક્ટેરિયોલોજીકલ તપાસ કરવામાં આવે અને પાણીની પાઇપલાઇનમાં જો કોઈ લીકેજની ફરિયાદ મળે તો તે તાત્કાલિક રિપેર કરવાની જિલ્લા કલેક્ટરશ્રીએ સમિતિના સભ્યોને સૂચના આપી હતી. ઉક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, RCHO શ્રી ડોક્ટર નુપુર પ્રસાદ, જિલ્લા સર્વેક્ષણ અધિકારી શ્રી ડોક્ટર SR રાઠોડ, ફૂડ સેફ્ટી ઓફિસર સુશ્રી SJ પ્રજાપતિ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીગણ અને સમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા હતા. રિપોર્ટ બાય તેજુભા S. જાડેજા, જામનગર, ગુજરાત.